આઈજ સૌરાષ્ટ્રની ધીંગી ધરા છે, જે ધરતી પર અનેક સંતો ભક્તો પ્રેમી દાતારો જતી સતી અને શુરાઓ પાક્યા છે, એવા આપણા મલકની માયાળુ ધરતી પર આજે પણ રામભાઈ અને દિનુભાઈ જેવા બે પરમ મિત્રો એકબીજા માટે મરી મીટવા તત્પર છે. અરે શેરી મિત્ર સો ગણા, અરે શેરી મિત્ર સો ગણા, અને તાળી મિત્ર અનેક, અરે શિર સાટે શિર સાચવે, અરે એલા ખોમા એ. એ આપણો ડાયરા હમ મિત્ર સો કીજીએ, અને ઢાલ સરી ખો હોય, અરે સુખ મે વો પીછે રહે, અને દુખ મે આગે હોય. વાહ દિનુ વાહ, તારી તો વાત જ. અરે રામ રામ, આપદી ઉપર વાળાની મહેરબાની રહો આપણા પર. વાહ દિનુભાઈ, વાહ રામભાઈ, આજે તો તમે બંને ભેરું બંધો એ રંગ જમાવી દીધો હો. એવું પડે ભાઈ સાહેબ, અમે તો ઉપર વાળને કહી કે અમારી દોસ્તી પર નજર ન લાગે. અરે ન લાગે દિનુ, કોઈ ન લાગે. પણ એ દિનુભાઈ, એ દિનુભાઈ, એ રામભાઈ, ભાઈ નાના નાના બાબા, આ લ્યો અમેરિકા થી તમારી ટપાલ આવી છે. અમેરિકા થી દિનુ ની ટપાલ? હા લ્યો, તમારી જ છે. અરે શું પોસ્ટમેન બાપા, તમે હરકું વાત નહી નથી. આમાં તો લખ્યું છે દિનુભાઈ રણછોડભાઈ પંડ્યા જામનગર. હવે તમારું નામ લખ્યું છે પણ ભાઈ જો તો ખરા, તમે બરાબર છે પણ જામનગર જો તો ખરા, તમે જુઓ જો. લાવ લાવ દિનુ, આની ઉપર સરનામું તારું જ લખેલું છે અને જામનગર નહીં જામ ખંભાળિયા લખેલું છે. અમેરિકા જવાની બધી તૈયારી કરી ચુક્યો છે અને મને એનો અણસાર પણ આવવા ન દીધો એને. દિનુ, દિનુ મારી આંખોમાં આંખો મેળવીને મને વાત કર, તે આટલો મોટો વિશ્વાસઘાત મારી સાથે કેમ કર્યો? નહીં રામ, પણ તારા ગરીબ મિત્રને પોતાના પગ પર ભરેવાની તાકાત મેળવવા દે, અને અને મારા બાપુના આત્માને પણ શાંતિ મળશે. જીવતની છેલ્લી ઘડી એમણે એમના દોસ્ત જયેન્દ્રભાઈને વચન દીધેલું અને મેં વચન પૂરું કર્યું, આનંદ મળશે એમને. વચન? કેવું વચન? મારા બાપુના દોસ્ત અમેરિકામાં જયેન્દ્રભાઈ કરીને વસે છે, એમણે મારા બાપુને કીધેલું કે તમારા દીકરાનું અમેરિકા બોલાવીને ધંધો શીખવીશ અને સુખી કરીશ, અને સાચું કહું રામ, મારી દીકરીનું લાડકોડથી ઉછેરી શકીશ. અને છતાંય જો તું ઈચ્છો તો અમેરિકા જવાનું માંડી વાળું, પણ તું એવું ઈચ્છે છે કે તારો આ દોસ્ત એના બાપના આપેલા વચનનો ગુનેગાર બને? ના ભીરુ ના, તારી ભાવના હું સમજુ છું, પણ દિનુ તું અમેરિકા જઈને મને ભૂલી તો નહીં જાય ને? કેવી વાત કરે છે ગાંધા? અરે હું હોઈશ પરદેશમાં, પણ મારું હૈયું તારી પાસે હશે. દિનુ, હે પ્રભુ, આ બંને મિત્રોને એટલી શક્તિ આપજે કે કદાચ વિખૂટા પડે ને તો એ એકબીજા વિના રહી શકે. મોટી બાપા આશીર્વાદ દો. સુખી રહે બેટા, ભાભીને પગલા બેટા. દીકરા, ભાભી રજા લઈએ આવજો. ભાઈ રામ, રામ રામ ક્યાં છે? ભાઈ
હે રામ. બિંદુ, મારા ભેરુ વિદેશ જઈને તો દીકરો પોતાના મા બાપ ને ભૂલી જાય છે, ભાઈ પોતાની બહેન ને ભૂલી જાય છે. ભાઈ, તું અત્યારે નાનપણના મિત્ર ને ભૂલી તો નહીં જાય ને? હા, એવું નહીં બોલ રામ, એવું નહીં બોલ. તારા શબ્દ મને આય વાગે છે. આય રામ, સુરેખ ભલે પૂરબ માંથી પશ્ચિમ માં વાગે, પણ તારો આ દોસ્ત આપણી દોસ્તી ને વાલી ગણીને પરદેશ માં હંમેશા યાદ કરતો રહે છે. આરતી, તું કેમ રડે છે? અહીંયા તો આપણે સાથે રમીએ છીએ, ત્યાં જઈને હું કોની સાથે રમીશ? મને પણ તારા વગર નહીં ગમે. એ રામ બોલ, પરદેશ જતા પહેલા મારી એક ઈચ્છા છે. અરે તારી એક ઈચ્છા શું? તારી હંધી એ ઈચ્છા પૂરી થઈ જશે. બોલ. મારી ઈચ્છા એ છે કે મારી દીકરી આરતીને તારા ઘરની વહુ બનાવવા માંગુ છું. અને વચન આપ. અરે અરે ભાઈ, આ આરતીને મારા ઘરની વહુ બનાવવાની વાત કરી ને તે તો મારા બળતા કાળજાને ટાઢક વાળી છે ભાઈ, ટાઢક વાળી છે. દિનુભાઈ, તો પછી વાટ કોની જુઓ છો? કરો કંકુના. રામભાઈ, આવશી તમારો દીકરો એ મારો દીકરો, અને મારી દીકરી તમારી દીકરી. આજથી આપણે મિત્ર મટી વેવાઈ બન્યા. દીનુ, સંત બાપાના આશીર્વાદ લઈ આજથી જ કામ શરૂ કરીએ.
અને આગળ અમે એ બાબત માટે પણ વિચારી રાખ્યું છે. મોના બેટા, જયેન્દ્રભાઈ, મોનાનો મેડિકલ રિપોર્ટ તપાસ્યા બાદ ઘણા દુઃખ સાથે કહેવું પડે છે, મોનાના જીવનમાં ક્યારેય માં નહીં બની શકે. મારી મોના કદી માં નહીં બની શકે. નહીં નહીં ડોક્ટર, નહીં ચંદ્રભાઈ, ચંદ્રભાઈ નર્સ, સ્ત્રીનું સાચું સુખ, સ્ત્રીઓના જીવનમાં સાચું સુખ માં બનવાનું હોય છે, અને એ સુખ મારી દીકરી પાસેથી છીનીને ઈશ્વરે અન્યાય કર્યો છે. હવે હવે મારી દીકરી સાથે કોણ લગ્ન કરશે? દીનુ, અરે મળતા પહેલા હું મારી દીકરીનો હાથ તને સોંપવા માંગુ છું. માં વિનાની તારી આરતીને માં મળી રહેશે, મારી દીકરીને તારા જેવો જીવન સાથી મળી રહેશે, અને મરણ પથારીએ છેલ્લા શ્વાસ લેતા આ લાચાર બાપના હાથમાં સદગતિ મળશે. દીકરા દીકરા, મારી દીકરીનો હાથ. પંદર વર્ષ પછી અરે નહીં શિખર ભાઈ, ભાઈ તમારો જે $2,00,000,000 નો ઓર્ડર છે ને, એ આજે હોંગકોંગ રવાના થઈ જશે. હા, બે દિવસે માલ તમને મળી જશે. હા ઓકે ઓકે, બાય બાય. હેલો, યસ જેરી. હા, અરે એમને કહી દે કે એમનો માલ કોઈ પણ હિસાબે મળી જશે. હા હા, હાજી હા સર. યસ રીટા, કાલથી શરૂ થતા લંડન, ન્યુયોર્ક અને બેલ્જિયમના પ્રવાસની પ્લેનની ટિકિટો, કાલ રાત્રિના 8 ની ફ્લાઇટ છે. થેન્ક યુ વેરી મચ. વેલકમ. મેડમ, મિસ આરતી બેબીના લગ્ન માટે પૂરતી તપાસ કર્યા બાદ 1570 છોકરાઓમાંથી 3 છોકરાઓ પસંદ કરાયા છે. જો હા છે મિસ્ટર રોહિત પટેલ, 24 વર્ષનો હેન્ડસમ યુવક, ઓસ્ટ્રેલિયામાં શોખ કરતા હે વધારે ક્લબો, હોટલો, મોટલો, રેસ્ટોરન્ટનો એક નો એક માલિક. મહિનામાં એક દિવસ, ફક્ત એક દિવસ પાર્ટીમાં જાય છે, બીજે નથી જતું. નેક્સ્ટ આ છે અજય શેખ. અમેરિકામાં એમની કમ્પ્યુટર હાર્ડવેર બનાવવાની કંપની છે. એ કંપનીમાં ઓછામાં ઓછા 7,500 માણસો કામ કરે છે, તો પણ સાંજ સુધી કામ કરે છે. નેક્સ્ટ આ છે ન્યુયોર્કનો મીર શાહ. આ ભાઈની શિપિંગ કંપનીઓ છે, ફિશિંગ કંપનીઓ છે, પોતાની માલિકીના વિમાન છે, લગ્ન પણ વિમાનમાં કરવા છે, જાન પણ વિમાનમાં આવવાની છે, સુવાવટ પણ વિમાનમાં. શટ અપ યુ ફૂલ. આઈ એમ વેરી સોરી, બટ હી ઇઝ વેરી ગુડ મેન, વેરી ગુડ બોય. આરતી સાથે જોડી જામશે. અરે હેલો, ઓ આરતી, હમણાં જ તને યાદ કરતી હતી. વેર આર યુ બેબી? અરે ક્યાં છે તું? મેડમ ગયા? મેડમ તું ગયો? હું પણ ગયો. લિસન બેબી, તું રાત્રે જ્યારે ઘેર આવીશ ને,
ત્યારે મેં તારા માટે જે છોકરો પસંદ કર્યો છે ને એનો ફોટોગ્રાફ તને બતાવીશ. અરે ગાંડી થઈ જઈ છોકરો જોઈને તું. હા કમ ઓન. હા ડાર્લિંગ. અરે હોતું હશે. અરે લગ્ન માટે હવે તું યોગ્ય ઉંમરની થઈ ગઈ છે. બટ યુ જસ્ટ ડોન્ટ વરી. ઓકે તારા લગ્નની બધી ચિંતા મારા ઉપર છોડી દે. તું જલ્દી ઘરે આવ ને બસ, પછી શાંતિથી નિરાતે બેસીને વાતો કરીશું. ઓકે બાય બાય. ડાર્લિંગ કોના લગ્નની વાત ચાલે છે? આરતીના લગ્નની. આરતીના? તું અમેરિકા જઈને મને ભૂલી તો નહીં જાય ને? હું હઈશ પરદેશમાં, પણ મારું હૈયું તારી પાસે હશે. આજથી તારો દીકરો મારો દીકરો ને મારી દીકરી તારી દીકરી. તું પણ મોં મીઠું કર. ગુડ લક દિનુ. આ કાચનો ગ્લાસ તૂટ્યો એટલે શુકન બહુ સારા થયા છે. એટલે નક્કી હવે આપણી આરતીના લગ્ન ન્યુયોર્કમાં રહેતા મિલિયનેર મીર શાહ સાથે જ થશે, રાઈટ? નહીં માના, આરતીના લગ્ન તો ભારતમાં જ થશે. વોટ? ભારતમાં? વોટ આર યુ ટોકિંગ? શું બોલી રહ્યો છે તું? હા માના, સૌરાષ્ટ્રમાં મારા ગામ જામ ખંભાળિયામાં 15 વર્ષ પહેલા મેં મારા દોસ્ત રામને વચન આપ્યું હતું કે મારી દીકરી આરતીના લગ્ન થશે તો તારા દીકરા મોહન સાથે જ. વિનુ, તારું મગજ ઠેકાણે છે કે નહીં? તું શું બોલી રહ્યો છે? તને એનું ભાન છે? હા ભાન છે તને? અરે આ ઇન્ડિયાના ગામડાના ગમાર જાનવર સાથે આપણી દીકરીના લગ્ન એ ક્યારે શક્ય નહીં બને. ઓકે મોના, તું ભૂલી જાય છે કે તે પણ એ દેશના એક જાનવર એક ગામડાના કમાર સાથે લગ્ન કરે. એન્ડ કેન આઈ આસ્ક યુ વન ક્વેશ્ચન, કે શું તારા બાપુજી પણ એ દેશના જાનવર હતા? દેનો નહીં મોના, મારા દેશના સીધા સાદા ભલા ભોળા માનવી અને જાનવર કહેતા પહેલા તું તારી જાતને અરીસા સામે ઉભી રાખીને જોતો ખરી કે તું પણ એક દેશની માટીમાંથી ઘડાયેલી છે. મારા દેશના માયાળુ માનવી એવા છે કે પરદેશની ભૂમિ પરથી માણસ આપણા દેશમાં જાય છે ને ત્યારે એના રંગમાં રંગાઈ જાય છે. મોના, વિનુ, હેવ યુ ગોન ક્રેઝી? ભલે મેં આરતીને જન્મ નથી આપ્યો, પણ એને સગી દીકરી કરતા વધુ પ્રેમથી ઉછેરી છે. એના લગ્ન ત્યાં જ થશે જ્યાં હું ઈચ્છીશ. ઓકે? નહીં મોના, આરતીના લગ્ન માટે તો મેં મારા દોસ્તને ગામમાં વચન આપ્યું છે. વચન? કયું વચન? કેવું વચન? અરે ભારતમાં તો વચન વેચાય છે, માણસ વેચાય છે. અરે દુનિયામાં એવી કઈ તાકાત છે જે પૈસાથી ખરીદી ન શકાય? અરે પૈસાથી તો વચન પાછું પણ ખેંચી શકાય છે. પૈસા ફેંકીને વચન પાછું ખેંચી લેવાની વાત કરનારી મોના, ભારતીય હોવા છતાં ભારતની સંસ્કૃતિ વિશે કાંઈ જાણતી નથી. તને કદાચ ખબર નહીં હોય મોના કે વચન માટે ભારતની ભૂમિ પર હૈયે હૈયે હજુ પણ એક જ વાત કહેવાય છે કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. અને એ પરંપરા આજે પણ એ દેશમાં અડીખમ ઉભી રહી છે. એવી તો કેટલીય પરંપરાઓ પૈસા સામે રાખ થઈને ઉડી ગઈ દીનો. અહીંયા તો આ યુગમાં તો પૈસો પૂજાય છે, પરમેશ્વરની કોઈ જ કિંમત નથી. અને એક ગામડાના ગમાની ઓકાત કેટલી છે? 1 લાખ, 2 લાખ, 5 લાખ, અરે 10 લાખ. બસ તો થયું મના, હવે એક પણ શબ્દ આગળ બોલી છે તો. દીનો, દીનો મારી વાત સમજવાનો પ્રયત્ન કર. આરતી માત્ર તારી દીકરી જ નથી, મારી દીકરી પણ છે. એનું સારું નરસું વિચારવાનો મને કોઈ હક નથી? હક? વાત હકની નથી મના,
વાત કોઈને આપેલા વચનની છે. વાહ, તને તારા વચનનું મહત્વ છે અને તારી દીકરીની જિંદગીની કોઈ કિંમત નથી. એવું ના બોલ મોના. આરતી, આરતી તો મારો પ્રાણ છે અને એનાથી વધારે વાલું મને મારું વચન છે. મારા પર વિશ્વાસ રાખજે મોના, કે કરોડપતિના ઘરની સુખ સાહેબી કરતા આરતીને ગામડાના ગરીબનો રોટલો વધારે મીઠો લાગશે. ઓકે, આ તારી જીત છે તો સામે મારી પણ એક માગણી છે. એટલે? એટલે એ જ કે હું પણ જોવા માંગુ છું કે દેશમાં એવી તે કઈ તાકાત છે કે જેની સામે દુનિયાની તમામ જહાજલાલી તારા માટે ધૂળ બરાબર છે. એવા તે કેવા એવા માનવી છે ત્યાં, એની માયા કેવી છે કે જ્યાંથી 15-15 વર્ષ થયા હોવા છતાં પણ અમેરિકામાં તું છે, છતાં તું એને ભૂલી શક્યો નથી. અને એટલે જ હું આરતી સાથે ઇન્ડિયા જઈશ. મારે પણ જોવા છે એ લોકોને, એ દેશની મહાનતાને. યસ દીનુ, યસ. અલી મોના, તારી જ્યારે ઈચ્છા થાય ત્યારે તું જઈ શકે છે. આ મોનાના મનની એક વાત તું પણ લખી રાખજે દીનુ, કે આરતીના લગ્ન એ જ છોકરા સાથે થશે જે છોકરાને હું પસંદ કર. જય ખોડિયારમાં. જમના, એ જમના, તારો લાડકો ભાઈ જાગ્યો ન હોય તો એને જગાડ. માં, 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 માં. અરે પણ થયું છે શું? હે માં, આ ગરીબ વિધવામાંની જીભ લઈ મારી દીકરીને આપી હોત તો તારા ચોપડે ક્યાં ખોટ પડવાની હતી. ચાલ માં. શું થયું? મોહન, 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 આ શું બેટા માં માં માના નામના રાગડા તાણીને ગાઈ રહ્યો છે? અરે માં, તે આ શું કર્યું? હું કેટલું સુંદર સપનું જોતો હતો. સપનું? હા માં, માં, ખોલિયાર માતા મારા સપનામાં પ્રગટ થયા માં અને મને કહ્યું, બેટા મોહન બોલ, તને આ જગતમાં શું જોઈએ છે? આજે હું તારી ઈચ્છા પૂરી કરીશ. પછી? પછી તે શું માંગ્યું? માં, મેં કહ્યું, માં, મને આ દુનિયાની ઝૂઠી માયા, ધન દોલત નથી જોઈતા. મને તો ફક્ત મારી માનો પ્રેમ, મારી માના આશીર્વાદ અને સદા એની છત્ર છાયા મારા માથા પર રહે એટલું જ જોઈએ છે. બેટા, હું સદાય તારી સાથે જ છું ને? હા માં. મારી પાસે બીજું કઈ માગવું હતું ને? પણ માં, હવે બસ આ સપનામાંથી બહાર નીકળ ગાંડા. ચાલ, પૂજાનો સમય થઈ ગયો છે, તૈયાર થઈને આવી જા. ચાલ. Good.
તું સૌથી નિરાળી, હો માં તું સૌથી નિરાળી. માથીન મોટું કોઈ જગત માં, માથીન મોટું કોઈ. તારા શરણે સ્વર્ગ સમાયું, પાપો નાખે ધોય એ પળમાં, પાપો નાખે ધોય. તારા દર્શન માં અડસઠ તીરથ, તારા દર્શન માં હો, માતું સૌથી નિરાળી, હો માતું સૌથી નિરાળી. મારી માં સૌથી નિરાળી, માવલડી તું સૌથી નિરાળી. જૂની ઉઘરાણી ના પૈસા વસૂલ કરવા માટે બે ગુંડાઓ ને મોકલીને કાનજી કાકા ને હેરાન કરી રહ્યો છે, એટલે મેં મોહન ને ગળદા પાટું ઢીક ઢીકા ધુંબા લાખ જે કઈ અપાય તેટલો પ્રસાદ આપવા માટે મોકલો છે. અરે રતન, ત્યાં શું કરી નાખ્યું? બરાબર કરી નાખ્યું. અરે શું બરાબર કરી નાખ્યું? એક તો તારા બાપા મારા નામથી ચીડાય છે, એમાં તે પાછો મોહન ને ત્યાં મોકલ્યો. ભગવાન જાણે હવે શું થશે. હિમા, મારે જ કઈક કરવું પડશે. તમે તમે ચિંતા ના કરો ને, બધું બરાબર થઈ જશે. કા ભાઈ, નહીં આવું ના કરો ભાઈ, મુજ ગરીબ ભાઈ દયા કરો. મારો દીકરો શહેર માંથી આવતાની સાથે જ હું તમારી પાય પાય વ્યાજ ને ચૂકી દઈશ. જે છોકરા નો બે વર્ષ થી પત્તો નથી એ હવે શું આવવાનો છે? ચલા કાકા, મોહન દીકરા. અરે મોજી, આ તે કઈ રીત છે પૈસા ઉઘરાવવાની? હા, અમે તો આ રીતે પૈસા ઉઘરાવીએ છીએ. મોહન, તું તારું કામ કર ને, હાલતો થા. અહીંથી હાલતો થાવ એમ તો કાન ખોલીને સાંભળી લે માવજી. કાકાનો દીકરો શહેરથી આવે ત્યારે જ તમારા રૂપિયા મળશે. બાકી રહી ગામ લોકો પર અત્યાચાર કરવાની વાત, તો ઈ મોહન સહન ન કરે. આપી દે ચાવી. ચાવી? હવે તો તારો ફેસલો દયારામ શેઠ જ કરશે. દયારામ શેઠ?
મારો ફેસલો દારામ શેઠ કરશે ત્યારે કરશે, પણ તમારો ફેસલો પોલીસ જરૂર કરશે. અરે આ તારી રસગુલ્લા જેવી જીભ, આ લાલ હલવા જેવા હોઠ, પેડા જેવું પેટ અને સૂતર ફેણી જેવું આખું શરીર જોઈને મને એમ લાગે છે કે જાણે આખે આખી મીઠાઈની દુકાન જોતો હોઉં. અરે મારા હૃદયમાં પ્રેમના ડાયાબિટીસનો દરિયો ઉછળવા માંડે છે. અરે એમ શરમાઈને ક્યાં હાલી, હે? તું દેખાવમાં તો નાની છો, પણ ઉંમરના વરસ જાજા ગદકાવી ગઈ છો. એટલે હે અબોલ લક્ષ્મી, આ દુનિયા સામે નહીં તો આ ભગવાન સામે ખાનગીમાં તો એમ કહી દે કે તું મને પ્રેમ કરે છે. મારો બાપ, અરે એની તું ચિંતા ના કર, એ નીચ કંજૂસ નાલાયકને તો હું પછી વળીશ. અરે કોઈ છે ઘરમાં? અરે હું ક્યારનો બૂમો પારું છું, કોઈ સાંભળે છે કે નહીં? તું એક કામ કર, તું એને જઈને કહી દે કે ઘરમાં કોઈ નથી. બહુ ડાઈ. અરે કોઈ જીવતું હોય તો ડોક્યું તો કરો. અરે આમ તાતા થઈ ગયા, હું કરી રહી છે ઘરમાં? સાહેબ બીજું કોઈ કે હંતાઈ ઉકલી ગયા. રામ રામ શેઠજી. તારા રામ રામ મારા કાનમાં મરા મરા સંભળાય છે. જગ્યો છે, બહુ જગ્યો છે તારો દીકરો. મારા માણસોને ધોઈ નીચોવીને પોલીસ સ્ટેશનમાં હુકાવા મેલી દીધા છે, બંધ કરાવી દીધા છે પોલીસ સ્ટેશનમાં. અરે મોહને તો તમારા માણસોને જ બંધ કરાવ્યા છે, બાકી હું હોત ને તો તમારા જેવા બાપને પોલીસમાં બંધ કરાવી દેત. દીકરા તું હજી ખાંડ ખાય છે હો, તારા બાપને ઓળખતો ન. પણ પેલા મને ઈ કે આ મૂંગીમાં તું એવું તે હું ભળી ગયો છે કે આખો દાડો ગાંડાની જેમ એની આગળ પાછળ ભટકા જ કરે છે? હા ઈ તમને નહીં સમજાય, ખાખરાના ખિસકોલાને આ પ્રેમની સાકરનો સ્વાદ નહીં સમજાય. હું બહુ માર કહું છું, સાંભળી લે. આજ પછી આ મૂંગી ની આજુબાજુના એક ગાઉના વસ્તારમાં પણ મેં તને જોયો છે ને, તો મારી મિલકતમાંથી એક ફૂટી કોડી પણ તને નહીં દઉં. અરે નીચ કામોથી પેદા કરેલી તમારી મિલકત મારે જોતીએ નથી. તમારી મિલકત તમને મુબારક. અરે હું તો તમારું ઘર છોડીને જાતો રહેવા માંગુ છું, અને જેથી ઘર છોડીને જાતો રહું ને તેથી તમારી મિલકત પર બેસીને તમે ટોકરી વગેડા કરજો. ટોકરી મૂકો માર કહું છું. લક્ષ્મી હમણાં તો હું જાઉં છું, પણ જો 8 દિન ની અંદર મારી પાઈએ પાઈ ચૂકતી નથી કરી તો આ તારા ઘરના હું ઢોલ વગાડી દઈશ, યાદ રાખજે. અરે ઉભો રહ્યા કહું છું, પણ ક્યાં હેડો? ઉપર રામ રામ છે. અરે ઉપર શું વાત છે માં? આ દયારામ શેઠ ગુસ્સામાં? જેમના હાથ હેઠે આપણે દબાયેલા હોઈએ એનો હંદો સ્વભાવે સહેવો પડે અને 100 વાતો એ સાંભળવી પડે. તું કહે તો માઉ શેરજીને બે નહીં દીકરા નહીં. આજ પછી શેરજીઓની અત્યારે ના કરતો, તને મારો સોગન છે. ગામ છોડીને શહેર જવાની વાત સાંભળતા જ મારો કાજુ કંપી ઉઠે છે. કાનજી કાકાનો દીકરો શહેર ગયો તે ગયો, આજ સુધી આવ્યો નથી. તારા બાપુજીના બાળપણના ભેરુ દીનુભાઈ વિદેશ ગયા ને 15 વર્ષના વાણા વીતી ગયા, પણ બેટા આજ સુધી એમના કોઈ વાવડ નથી. નહીં દીકરા, ગામ છોડીને શહેર જવાની વાત ક્યારે ના કરીશ બેટા, ના કરીશ દીકરા, ના કરીશ. માં તું રહે નહીં, માં જીવનમાં બધું સહન કરી શકું, પણ તારી આંખમાં આંસુ ક્યારે સહન ના કરી શકું. આજ પછી ગામ છોડીને શહેર જવાની વાત હું ક્યારે નહીં કરું. માં અહીં જ મહેનત મજૂરી કરી દયારામ શેઠ ની પાઈ પાઈ ચૂકતે કરીશ, અને મારી રોડી રૂપારી બેન ના લગ્ન પણ ધામધૂમથી કરીશ. મોહન
નક્કી કુટુંબ જ આ તરફ આવી રહી છે. હવે તું નહીં બચે મોહન, નહીં બચે. શું કરું? હનુમાન ચાલીસા. ભૂત પિશાચ નિકટ નહીં આવે. મહાવીર જબ નામ સુનાવે. ભૂત પિશાચ નિકટ નહીં આવે. મહાવીર જબ નામ સુનાવે. ભૂત પિશાચ નિકટ નહીં આવે. મહાવીર જબ નામ સુનાવે. ભૂત પિશાચ નિકટ નહીં આવે. મહાવીર જબ આજે જો તેને અટકાવી ના હોત તો કોણ જાણે એનું શું થાત. તારો આ ઉપકાર હંમેશા યાદ રહેશે. હાલ દીકરી, હાલ. હા બાપુ. ચાલો માજી, હું તમને ઘર સુધી છોડી દઉં. ચાલો આવો માજી, સંભાળીને. સારું, તો અમે રજા લઈએ. રામ રામ. આવ્યા છો તો ચા પાણી પીને જાઓ. ના બેન, આજે મોડું થાય છે, ફરી કોઈ વાર. બેન કીધી છે તો ભૂલી ના જતા, યાદ રાખજો. ભલે. હા હા, જરૂરથી આવીશું. હા, ચાલ બેટા. તમે? મારું નામ તમે નથી, સોનલ છે. અને તમારું નામ? મારું નામ મોહન છે. જેટલું સુંદર નામ એટલું જ સુંદર મુખડું.
પણ તમે અત્યારે અહીંયા? હા, રાતે મારી એક અણમોલ વસ્તુ ખોવાઈ ગઈ હતી, એ ગોતવા આવી છું. અણમોલ વસ્તુ? ઓ, તો શું આ ઝાંઝર તમારી છે? આ ઝાંઝરની સાથે સાથે મારું હૈયું પણ ખોવાઈ ગયું છે. શું એ તમને નથી મળ્યું? તમારા હૈયાને સાચવીને રાખો. જોવાની જોશમાં હૈયું ખોવાય એ સારું ન કહેવાય. લક્ષ્મીબેન, મારી દીકરી તમારા ઘરની વહુ બનીને આવે તો સમજો અમારા તો ભાગ્ય જ ખુલી ગયા. પણ એ કેવી રીતે શક્ય બને? મારા દીકરા મોહનની સગાઈ તો નાનપણમાં જ દિનુભાઈની દીકરી સાથે થઈ ચૂકી છે. અરે લક્ષ્મીબેન, જે વચનને 15-15 વર્ષના વાણા વહી ચૂક્યા એ વચન પર હજુ પણ તમને વિશ્વાસ છે? હા ગોમતીબેન, કારણ કે મોહનના બાપુની અંતિમ ઈચ્છા હતી કે મોહનના લગ્ન એમના મિત્ર દિનુભાઈની દીકરી આરતી સાથે જ થાય. અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે એક દિવસ દિનુભાઈ આરતી સાથે આ ગામમાં જરૂર આવશે, જરૂર આવશે. વધારે માં વધારે હાડકા ના ટુકડા કરશે એ જ હાજો પહેલવાન. અરે એટલે તો તને ગોતતો ગોતતો છે, કઈ નદી કિનારે આવ્યો છું. આવતી રે, આવતી રે. એમ શરમાઈને તું દૂર જતી રહે ને સદાય, આમ શરમાતી શરમાતી રહીશ ને તો શરમાતી શરમાતી તાવ ગરડી બુઢી થઈ જાય. એના કરતા આવતી રે. ઓ ઓ ઓ, મજા પડે છે ને? હા, મને મજા પડે છે. અરે અરે, આમ કાકાતું મારે. અરે પણ શું કે છે, તું મને શું સમજાવે છે? મારી અબોલ લક્ષ્મી ડુગડુગી વગાડે છે. આજે આ ડુગડુગી વગાડીને મને આમ નાચવાનું કે? જો મારા દાદા ભરતી વખતે કહી ગયા હતા કે બેટા જુવાન છોકરી જેમ કે ને તેમ કરું, હું નાચવાનું કે તો લે નાચું. મારા બાપ નું શું જાય? ધીમતા તીતડે, ધીમતા તીતડે, ધીમતા તીતડે, ધીમતા તીતડે. અરે તમે ત્રણેય જણા લાગો છો તો હિન્દુસ્તાની, પણ દેખાવમાં જાપાનના સુમો જેવા છો. પણ તમે છો કોણ? આ મારી ભાભી છે. ઓહો, આ તમારી ભાભી છે? તમારી ભાભી છે તો પછી મારી એ ભાભી જ છે. આ મારી બેન છે. ઓહો, તમારી બેન છે? તમારી બેન છે તો પછી મારી એ બેન જ છે. કા? આ મારી બૈરી છે. હે? આ તારી બૈરી છે? અરે તારી બૈરી છે તો પછી મારી એ બૈરી જ છે. કા? બરાબર ને? હવે તું નહીં બચાવ. અરે અરે અરે, હવે શું કરવું? અરે અરે અરે, ત્રણેય પહેલવાનો તો દોડતા દોડતા ઢોળાઈ ગયા. હવે હાલ હાથી. અરે અરે, ચલ 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 મેરે હાથી, ઓ મેરે સાથી, ચલ લે ચલ કટારા ખીંચ કે, ઓ ચલ 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 મેરે હાથી, ઓ ચલો લે ચલ કટારા ખીંચ કે, ઓ હો હો હો. અરે જમના જમના, બહુ જ કકડીને ભૂખ લાગી છે. અરે કાલે સવારે શહેર જવું છે, ઘણા કામ છે, ઝટ લાવ જમવાનું. શું સુગંધ છે!
શું સ્વાદ છે! અરે જમના, તારા હાથને આટલી સ્વાદિષ્ટ રસોઈ મેં ક્યારે નથી ખાધી. અરે પણ આવડું રાખીને કેમ ઉભી છે? થયું છે શું? માં માં બેટા, આ એ સોનલ છે જેણે મારો જીવ બચાવ્યો હતો. અંબાપુર ગામમાં રહે છે. એના બાપુને અચાનક શહેર જવાનું થવાથી આજની રાત રહેવા માટે એને અહીં મૂકી ગયા છે. એટલે આજે અહીં રોકાશે? હા. ભલે માં. માં સાચે જ ઊંઘમાંથી ઉઠીને ચાલી ગઈ અને કંઈક થઈ ગયું તો મારે કંઈક કરવું પડશે. મારા પાલવથી તમે છેડો તો બાંધ્યો, પણ એને જન્મોજન્મ સુધી નિભાવશો ને? Oh,
करती घेली घेली नाचन शिया वो जोटू हरी मलशी नाम को नाचन शिया वो जोटू हरी मलशी नाम को रुड़ी राम तलड़ी मंगल पनी वर्षा वर्षा दीना દીકરી આવો ભાઈ આવો બેન તમારો ખૂબ ખૂબ આભાર
કે મારી દીકરીને તમે તમારી દીકરી ગણીને રાખી. ચાલો બેન, ત્યારે હવે અમે રજા લઈએ. અરે એમ તે કી જવાતું હશે, વાળું કરીને જાજો. બીજી વાર બંને આવીશું ત્યારે જરૂરથી વાળું પાણી કરીને જાશું, પરંતુ એ પહેલા તમને મહેમાન બનાવીને અમારે ઘરે લઈ જશું. જરૂર આવીશ. ભલે માજી, હું જાઉં છું. માં બેટા, માં હું શહેર જાઉં છું, તું ચિંતા ન કરતી, હું કાલે આવી જઈશ. ભલે બેટા, પણ જતા જતા જીવણભાઈ ને સોનલ ને એમના ગામ ઉતારતો જજે. ભલે માં. આવજો. અરે જમના હાલ, તું મુંજામાં જરાય ગભરાઈશ માં. હું તને જ્યાં લઈ જાઉં છું એ એક એવું પવિત્ર સ્થળ છે જ્યાં આપણા મૂંગા પ્રેમને લગ્નની વાચા આપીશું. આ દુનિયાથી હવે ડરવાની જરૂર નથી, આપણે છાનું છપનું કંઈ જ કરવું નથી. તું મુંજામાં ચિંતા નહીં કર, હા ગભરામાં હાલ મારી સાથે હાલ, જરાય ડરીશ નહીં. આખા જગતને જાણ કરી દઈ કે આજથી આપણે જગતની સામે હું પતિ ને તું પત્ની ગણાઈશ. હવે તારી સેથીમાં સિંદૂરપુરી માતાજીની સાક્ષીએ આજથી તારા સાથે લગ્ન કરું છું. ખુશી તા રાજી તા. લાયક આમ છાના માના લગ્ન કરીને આ મૂંગીને મારા ઘરની વહુ બનાવો લાગે છે. હે પંચ ચડ્યું તને, પંચ ચડ્યું છે, દેખાડું તને, દેખાડું. અરે હે જોઈ હું રહ્યા છો, ઉપાડો આને અને આપણા ઘરના ઓરડામાં પૂરી દો, જોઉં છું ઘરની બહાર કેવી રીતે નીકળે છે. બાપુજી આનું પરિણામ તારું નહીં આવે. જગતના જે જે પ્રેમીઓને એના દુશ્મનોએ જુદા પાડ્યા છે ને, એને જિંદગી પર પતાવવું પડ્યું છે. તમારે અને તું પડવા નીકળી છે મારા દીકરા હારે. હે હાલ હાલ તારો ફેસલો કરી નાખું. હાલ હાલ નાલાયક જંગર સંભાળ તારી દીકરીને. શીખી વાત શું છે? હું વાત છે આ તારી મૂંગી, આ તારી મૂંગી ધરતી પર રહીને આકાશના તારા તોડવા મારા રતન હારે લગ્ન કરતી હતી. એ તો હારું થયું લક્ષ્મી કે હું વખતસર પહોંચી ગયો. આ પહેરાવી દે, ઝટ પહેરાવી દે તારી આ મૂંગીને. કોઈ પણ બહેરા મૂંગા લંગડા હારે ઝટ પહેરાવી દે, કારણ કે હવે પછી જો મારા રતનને મળવાનો પ્રયત્ન ઉદ્ધા કર્યો છે ને, તો આ દયારામ એની હંધી દયા ભૂલીને એવો ભૂંડો થશે કે એના જેવો ભૂંડો આ દુનિયા બીજો કોઈ નહીં હોય. હા વાત તને ના પાડી છે કે રતન થી દૂર રહે, પણ મારું માનતી જ નથી ને. આ વિધવા મા ઉપર લોકો ઓછા જુલમ ગુજાર્યા છે કે પેટ જણી મારો જીવ લેવા બેઠી છે તું. ખબરદાર ખબરદાર, જો આજ પછી ખડી વાતે પગ પણ મૂકે છે તો ચાલ અંદર ચાલ અંદર ચાલ. નદીમાંથી માત્ર જમનાની ચૂંટણી મળી આવી. Thank you.
નહીં માં, તમે લોકો તમે મારી જમનાને જોઈ, મારી જમનાને, જમના ક્યાં અસર થઈ ગઈ? અરે એ મારી જમનાને જોઈ, તારી જમના, અહીંયા તારી જમના આ રહી મારા ખિસ્સામાં. જમના આમાં તો નથી. એ ગાંડા અહીંયા, તારી જમના આમ ઘર તરફ ગઈ. મારી જમના? હા આમ આમ ગઈ. હા એના ઘર તરફ. એને ઘેરે ગઈ. હું ગાંડો નથી, હું ગાંડો નથી, હું તો મારી જમનાને ગોતું છું. એમ એ મારી નથી, એ મારી નથી ગઈ. ભગવાન એને મરવા જ નથી. હું ગાંડો નથી, મારી જમનાને ગોતું છું. હું મારી જમનાને ગોતું છું. એ મારી નથી ગઈ, એ મરે જ નહીં. જમના, 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 માં જમના આવી છે ને, જમના આવી છે ને, એને બોલાવો ને. એકવાર જે ઈશ્વરને વાલું થઈ જાય છે ને, એ ફરી પાછું નથી આવતું બેટા. અરે નહીં, મને બધાએ કહ્યું કે તે જમના આવી છે. નહીં બેટા, પણ તે તારા શું હાલ બનાવી મૂક્યા છે, શું હાલ બનાવી મૂક્યા છે. માં મને બહુ ભૂખ લાગી છે. મેં કેટલા દિવસ ત્યાં ખાધું નથી. ચાલ તને ખાવાનું. તમે મારા દીકરા રતન ને જોયો? હા હા, હમણાં જમના ના ઘર તરફ ગયો. માં માં મને ભૂખ લાગી છે. અરે પણ મને ભૂખ લાગી છે. શાંતિ થી ખા, શાંતિ થી ખા, નિરાતે ખા, ખા 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 બેટા, લે ખા. માં જમના એ ખાધું કે નહીં? હા બેટા ખાઈ લીધું જમના એ. અરે મારી પેલા ખાઈ લીધું, મારી વાટે ન જોઈએ ને. હું એને વડીશ, હું એને વડીશ. તમે એને વાટજો, મારી વાટ તો જોવી જોઈએ ને. હું એની વાટ જોઉં છું. આજો આજો, હું ક્યાં જેમ છું, કેટલા દિવસ ત્યાં ખાધું નથી, એટલે વાટજો. તમે કેટલું મારું ધ્યાન રાખો છો, એવું કોઈ મારું ધ્યાન નથી રાખતું, જમના નથી રાખતી હવે તો. જમના, 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 મેં તને પહાડોમાં ગોતી, જંગલોમાં ગોતી, ક્યાં ક્યાં ગોતી જમના. પણ લોકો કહે છે કે તું નદીમાં પડી, તને નદી તાણી ગઈ, તું પાણીમાં વહી ગઈ. હું તારા વગર નહીં રહી શકું જમના, હું તારા વગર નહીં રહી શકું, નહીં રહી શકું જમના. હું તારી પાસે આવું છું, હું તારી પાસે આવું છું જમના, જમના. મને અહીં બોલાવવાનું કારણ? મોહન, તમે મારી નજરો અને હોઠોની ભાષા સારી રીતે જાણો છો, અને તો પણ અહીં બોલાવવાનું કારણ પૂછો છો? નહીં સોનલ, નહીં. આ જન્મમાં આપણો મેળાપ શક્ય નથી. આ વાત તારો હૈયો સમજી લે, એમાં જ તારો હિત છે. એવું ના બોલ મોહન. મોહન, તું જાણે છે મારા શરીરના રૂવે રૂવા તારા પ્રેમની માળા જપી રહ્યા છે. અરે મારું હૈયો મોહન મોહનના નામથી જ ધબકી રહ્યું છે. અને અને તું કહે છે કે આ જન્મમાં આપણો મેળાપ શક્ય નથી. શું કામ મોહન, શું કામ? એવી એવી તો શું વાત છે મોહન, શું વાત છે? કેટલીક વાતો એવી હોય છે જે કહી શકાતી નથી. તું કહે કે ના કહે, પણ હું આખા મલકમાં ચીસો પાડીને કહી શકું છું.
કે તું મારો છે. હા હા તું મારો છે, મારો છે. હું તારી ભાવના સમજુ છું, પણ આ ભાવ સાગર પાર કરવા માટેના આપણા માર્ગો એકબીજાની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે. આપણે ક્યારે એક નહીં થઈ શકીએ સોનલ, ક્યારે નહીં. શું તારો છેલ્લો નિર્ણય છે? હા સોનલ. તો તું પણ મારો છેલ્લો નિર્ણય સાંભળી લે. જો તું આ જન્મમાં મારો ન થઈ શકે તો મારા જીવતરનો અર્થ શું? મોહન, કાલ સવારે સૂર્ય ઉગતા પહેલા જો તે મારા પ્રેમનો સ્વીકાર ન કર્યો તો હું અહીં જ મારા જીવતરનો અંત કરીશ, મારા જીવતરનો અંત કરીશ. મોહન, મોહન, તું અહીં રહેતે સૂર્યો છે અને સોનલ તારા વિયોગમાં ચોધાર આંસુ વરસાવી રહી છે. તો હું શું કરું? હું થોડો સોનલને પ્રેમ કરું છું. સોનલને પ્રેમ કરે કે ના કરે, પણ એ તને સાચા હૃદયથી પ્રેમ કરે છે. અને જો તે કાલે સવારે સૂર્ય ઉગતા પહેલા એના પ્રેમનો સ્વીકાર ના કર્યો તો જાણે છે શું થશે? સોનલ આત્મહત્યા કરી બેસશે. હા, એની આત્મહત્યાનો પાપ તને લાગશે અને એનો ગુનેગાર તોય 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 તોય.
ગયેલો મુજને ગોરી બાંધી એવી પ્રીતની દોરી પૂણા મારા કાળજા કોરી રે બે તો કેવા કામણ કીધા રે ઓરી કેવા કામણ કીધા રે કેવા કેવા કામણ કીધા રે કેવા કેવા કામણ કીધા રે મુજને ગોરી બાંધી એની પ્રીતની દોરી પૂણા મારા કાળજા કોરી રે તે તો કેવા કામણ કીધા રે કોરી કેવા કામણ કીધા રે કેવા કેવા કામણ કીધા રે કેવા કેવા કામણ કીધા રે લક્ષ્મીબેન અરે કાકા તમે આવો અમેરિકાથી તમારી ટપાલ આવી છે અમેરિકાથી હા તો દીનો ભાઈનો જશે હા કાકા કાકા જરા વાંચી સંભળાવો હા હા વાંચું મોહન તું જાણે છે આ અંબા માતાના મંદિરમાં માની મૂર્તિ પર અર્પણ કરેલા ફૂલ જો એમના ચરણો પર પડે તો ફૂલ ચઢાવનારના મનની ઈચ્છા પૂર્ણ થાય છે એ તારી શું ઈચ્છા છે મારા મનની ઈચ્છા જાણવા તો તારે મારી સાથે મંદિરમાં આવવું પડશે
ચાલ ને મોહન, આજે આપણે પણ ફૂલ ચઢાવીને આપણે ભાગ્યને અજમાવીએ, ચાલ ને. મોહન અને આરતીના લગ્નનું આપેલું વચન પૂરું કરવાનો સમય આવી ચૂક્યો છે, એટલે મારી પત્ની મોના અને આરતી ભારત આવી રહ્યા છે. ધન્ય છે દિનુભાઈ અને રામભાઈની દોસ્તીને, આરતી અને મોહનના લગ્ન લેવાનું વર્ષો પૂર્વે એકબીજાને આપેલું વચન દિનુભાઈએ પૂરું કર્યું. અત્યાર સુધી હું ક્યારની તારી રાહ જોયા કરું છું. આજે તું બહુ ખુશ દેખાય છે. હા દીકરા, આજે હું બહુ જ ખુશમાં છું, બહુ જ ખુશમાં છું. એકવાર આ ઘરમાં વહુને આવવા દે, પછી આ નાતી પણ વધારે ખુશ દેખાઈશ. વહુ? હા. અરે શું માગણી જેમ જોયા કરે છે મારી સામે. આજે આજે અમેરિકાથી દિનુભાઈનો કાગળ આવે છે. એની માં અમેરિકાથી ભારત આવી રહ્યા છે. અરે રૂપ રૂપના અંબાર જેવી છે તારી વહુ. આખા મલકમાં આનો જોટો નહીં ચડે. દીકરા જય મન પસંદ મેરેજ બ્યુરો. હે ભગવાન, હે ભગવાન, આજ સુધી તમે વર વહુની જોડી નક્કી કરતા હતા અને ચિંતા કરતા હતા. હવે એ ચિંતા તમે છોડો અને એ ચિંતા અને કોના લગ્ન કોની સાથે કરવા એની બધી જ જવાબદારી આ મેરેજ બ્યુરો વાળા પર નાખી દો પ્રભુ. કારણ કે મારો ધંધો ધમધોકાર ચાલે. હા જય હનુમાનજી મહારાજ, તમે આમ તો બ્રહ્મચારી અને કુંવારા છો, પણ શ્રી રામચંદ્રજીને તમે સીતા મૈયા ગોતી દીધા અને એની જોડી જેવી રીતે જમાવી દીધી, એવી જ રીતે મારે ત્યાં મને જોડીઓ જમાવવા દેજો અને મારો ધંધો ધમ ધોકાર ચાલવા દેજો. જય હનુમાનજી મહારાજ. જરા આલ્બમના પાત્રો પર પણ અગરબત્તી ફેરવી લો. ભગવાન કરે ને તમને તમારે યોગ્ય પાત્રો મેળવી આપે. જય પાત્રો. એ ભગવાન સારી બોણી કરાવજે. જતનભાઈ મેરેજ બ્યુરો વાળા તમે? ઓહો હો હો હો, અરે હું પોતે જ પ્રખ્યાત મેરેજ બ્યુરો વાળો. અરે તે તમારે લગ્ન કરવા છે? હા તો આવો 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 બેસો. બોલો બેન, તમારે કેવો વર જોઈએ? રૂપાળો. સ્વાભાવિક છે, હું કઉ ત્યારે બોલે, હું કઉ ત્યારે ચૂપ થઈ જાય. તારા સ્વભાવનો હોય, મારી આંખોની સામે જ રે, ઘરની બહાર ભટકે નહીં. હું કઉ ત્યારે નાચે, હું કઉ ત્યારે ગાય. તો બેન તમારે છે ને વર કરતા એક કલર ટીવીની જરૂર છે, જે તમારી આંખો સામે જ રહે અને તમે એના રિમોટ કંટ્રોલ હો. એમ કરો, ચાર દાડા પછી આવજો. ચાર દાડા પછી? અરે પણ તારો વર જોઈતો હોય તો ચાર પાંચ દી તો લાગે જ ને. ચાર પાંચ દી પછી આવજો, હું તમને સારી કંપનીના કલર ટીવી જેવો સુવર ગોતી દઈશ. સુવર?
સુવર એટલે તારો વાર, આ જેમ સુવાવડ હોય છે ને સુવાવડ, તારા સમાચાર હે? પણ જલ્દી કરજો હો. અરે મારા મેરેજ બ્યુરો માં બધું જલ્દી જ થાય છે, આ બાજુ સુવર અને આ બાજુ સુવાવડ. અરે એનું નામ સરનામું લેતા તો ભૂલી ગયો. આપણે કયું પાત્ર છે? આપની પુત્રી છે, બેન છે, દીકરો છે, આતે કોનું ગોઠવવાનું છે? નહીં નહીં નહીં, બેન ગયા તે સારા લાગ્યા ને? હા એ સારા હતા, નાના નાના છોકરાઓ છે. હા તે હજી તમારે નાના છોકરા છે? નહીં છોકરા ને છોકરા નાના છે. હા છોકરા ના છોકરા નાના છે, તે કોનું ગોઠવવાનું છે? આપણું પપલું ગોઠવી આપો ને. પેલા તમારા દાંતનું ચોકઠું ગોઠવી લ્યો. અરે તમે મારું ચોકઠું ગોઠવી દો ને, એટલે દાંતનું ચોકઠું તો ગોઠવાઈ જશે. છોકરીની ઉંમર 50 વર્ષની હોવી જોઈએ. છોકરી નહીં માજી કયો, અને 50 વર્ષના એક માજી નહીં મળે ને તો 25-25 વર્ષની બે અનાથ છોકરી ગોતી જાય. 25-25 વર્ષની બે અનાથ છોકરી? હા, અને 25-25 ની બે અનાથ છોકરી નહીં મળે ને તો 10-10 વર્ષની 5 છોકરી ગોતી જાય. હા બાકી ઉંમર નો સરવાળો તો છે ને 50 નો જ રહેશે, એ આપણી ગેરંટી. 10-10 ની 5? હા કુમારિકા પૂજન કરવા માટે પુણ્ય મળશે. હું અહીંયા પરણવા માટે આવ્યો તો, પુણ્ય કરવા માટે નહીં. સમજો, તારું ત્યાં મેરેજ બ્યુરો છે કે મંદિર? આ વકરેલ કાકા ને આ ઉંમરે 50 વર્ષ ના માજી ને પરણવું છે? કાકો બગડ્યો, વાહ 60 નો વર ને 50 ની કન્યા. કોણ છે કોણ છે? વાહ મારું મેરેજ બ્યુરો કેટલું પ્રખ્યાત થઈ ગયું છે કે મારા મેરેજ બ્યુરો માં હવે ગધેડા પણ મજાની ગધેડી ગોતવા આવે છે. મિત્ર ગધેડા, ભાઈ ગધેડા, તમને પણ એક સારી મજાની ગધેડી ગોતી દઈશ. પેલા ફોટા બતાવીશ, પછી તમે પસંદ કરજો. હા અને હવે મારા મેરેજ બ્યુરો માં એ દિવસો દૂર નથી કે હાથી, નાગ, વાઘ, ચકલી, અરે કાકીડા પણ ગરોડી ગોતવા આવશે. જો ગધેડા ભાઈ તમે મારા કોન્ટેક્ટમાં રહેજો. તમારી પાસે ટેલિફોન છે ને? ટેલિફોન નંબર, પેજર નંબર, અથવા મોબાઈલ છે ને? મોબાઈલ ફોન એનો નંબર મને આપી દેજો, અથવા તમે ફોન કરતા રહેજો. હા હવે હોંચી હોંચી કરો, હોંચી હોંચી. હા ઓહો ટેલિફોન આવ્યો, તમે તમારે જાઓ. હા તમારું થઈ જશે, સારી મજાની ગધેડી. હલાવ ગધેડી જોઈએ? નહીં નહીં નહીં, આપસે ઘોડા છો, માણસ છો, બકરા છો, એટલે શું જોઈએ છે તમારે? અરે દીકરા તું આખા ગામના લગ્નની ચિંતા મૂક ને, હવે તું તારા પોતાના લગ્નનો કાંક વિચાર કર. અરે માં ભગવાન મારા બાપના કયા પાપની સજા મુજને દઈ રહ્યો છે કે મારે લે કોઈ છોકરી મળતી જ નથી. આ ગામમાં જ્યાં જાઉં છું રસ્તે જતા કોઈ પણ છોકરીને પૂછું છું કે ઓ હો 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 કે આ ગામના ગોરી, તો તમે નાના નાના ગોરી. જો બેટા આ વખતે બાજુના ગામથી તારે માટે માંગવા આવ્યું છે. ઓ તું ને તારા બાપુ જઈ અને જો છોકરી પસંદ પડે ને તો પાકું જ કરીને આવજો. હતું હશે, આપણા છોકરાને કન્યા પસંદ પડે ને એટલે કે લગ્ન થઈ જશે એવું ને સમજ. મને ભરપૂર કરિયાવળ મળશે પછી જ આ લગ્ન થશે, સમજી? આ તારા બાપુની પૈસાની લાલચ કોણ જાણે ક્યારે જશે, મને તો કાઈ સમજાતું નથી. અરે માં મને તો એના માથે એટલી ખીચ ચડે છે કે બાપ જ બદલી નાખું. ચૂપ. અરે અરે મોહન, બોલ અટકાવીને શું બેઠો છે દીકરા? પછી કપડા હતી બદલ્યા તે, જલ્દીથી સારા કપડા પહેરી લે, આ આરતી તને આ વેશમાં જોશે તો શું વિચારશે? ચાલ દીકરા ઊભો થા. કાકી તમે ચિંતા ના કરો, હમણાં મારા અમેરિકા વાળા ભાભી આવશે ને તે મોહનભાઈ ને હંધુઈ શીખવી દેશે. ભાઈ જલ્દી કરો ને, હમણાં જ મારા ભાભી આવતા જ હશે. Thank you.
તમારા માંથી લક્ષ્મી બેન કોણ છે? હું છું, અને આ છે મારો દીકરો મોહન. આ છે મેડમ મોના, તીનું ભાઈના ધર્મ પત્ની. આ અમેરિકાના બૈરા હવે આ ભાઈડા છે. અને આ છે એમની દીકરી આરતી બેબી. લક્ષ્મી બેન ની વહુ આટલા ઓછા કપડા પહેરે છે? મોહન ભાઈ ને તો પૈસા ની બચત થશે. હેલો મોહન. દિનુભાઈ નથી આવ્યા? સરજીને છેલ્લી ઘડીએ બિઝનેસ માટે લંડન જવું પડ્યું, એટલે થોડા દિવસ પછી આવશે. સારું સારું. મોહન, આ તારા સાસુ છે, પગે લાગે એમને. પગે લાગ બેટા. વોટ ઇઝ ધીસ? શું શોધી રહ્યા છે? મોહનભાઈ સૂતા નથી, પણ ભારતમાં લોકો પોતાનાથી મોટી ઉંમરના વડીલોને પગે લાગે ને ત્યારે વડીલો તેમને આશીર્વાદ આપે. બ્લેસિંગ મેડમ. વેરી ગુડ. આરતી દીકરી, હવે તમે પણ તમારી સાસુને પગે લાગો અને તેમને આશીર્વાદ લો. ઓ નો, આ જો લાઈક ધીસ, મને આ બધું નથી ગમતું. કઈ વાંધો નહીં, પગે લાગવાની શી જરૂર છે? તમારી દીકરી જેવી જ છે ને. ચાલો ચાલો. આવ બેન, આવ. સાંભળો, મેડમ મુસાફરી કરીને થકી ગયા છે એટલે આરામ કરશે. એસી રૂમ ક્યાં છે? હા હા, તમે બધા આરામ કરો, ત્યાં સુધી હું જમવાનું ગરમ કરી લઉં. આવો, તમને તમારો ઓરડો બતાવું. આવો. એ મોહન, શું વિચારે છે તું? હું વિચારી રહ્યો છું, નાનપણની સીધી સાદી આરતી આજે એકદમ આધુનિક બની ગઈ છે. નાનપણમાં ચા નહીં પીનારી આરતી આજે સિગારેટ ફૂંકી રહી છે. આદેશની માન મર્યાદા ભૂલી મારી માને પગે ન લાગી એનું અપમાન કરે છે. મોહન, આખી દુનિયા જેનું અનુકરણ કરવા માંગે છે એવી અમેરિકાની સંસ્કૃતિનો હું ગૌરવ છું, અને તું તારી ભારતીય સંસ્કૃતિનું જૂનું પુરાણું કવચ તોડીને બહાર આવ. જો દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે અને તું હજી નાના નાના ગામડાના કુંડાળામાં ગોળ ગોળ ફર્યા કરે છે, તો તું એમ કહેવા માંગે છે કે હું મારા મલકના કુંડાળામાં ગોળ ગોળ ફરી રહ્યો છું? નહીં આરતી, હું જ્યાં છું ત્યાં સારું છું, પણ તું તો એવા ઊંચા પહાડની ટોચ પર ઊભી રહેવા માંગે છે જ્યાંથી તારો પગ લપસશે ને ત્યારે તું ગોજારી ઊંધી ખીણમાં પડ્યો હશે. મોહનના ઘરે શું રૂપાળી છોકરી આવી છે? રૂપાળી છોકરી? 15 વર્ષ પછી દિનુભાઈ ની દીકરી આરતી આ ગામમાં આવી છે. એને જોઈને એમ લાગે છે જાણે સ્વર્ગની અપ્સરા ઉતરી છે. આ ગામવાળાઓ એમના મનમાં સમારંભ ગોઠવ્યો છે અને તમને પણ બોલાવે છે. તો એ સમારંભમાં હું જરૂર હાજરી આપીશ. સોનલ, આરતી વિદેશથી આવી ગઈ છે અને વિધાતાના લેખ પ્રમાણે હવે શું થશે એ સમજાતું નથી. તું મૂંઝાઈશ નહીં મોહન, જ્યારે અંબા માએ જ આપણા પ્રેમને સ્વીકારી લીધો છે તો દુનિયામાં એવી કોઈ તાકાત નથી જે તને ને મને વિખોટા પાડી શકે. સાંભળ્યું છે કે આરતી અને તેની માના સ્વાગત માટે આ ગામના લોકોએ બહુ જ મોટો ઉત્સવ રાખ્યો છે. હા, પણ એ ઉત્સવમાં હું જવાનો નથી. તું જઈશ અને હું પણ આવીશ. તું તો આ શું બોલે છે? હા મોહન, હું એ જોવા માંગુ છું કે દુનિયામાં એવી તે કઈ નસીબદાર છોકરી છે જેની નાનપણમાં જ મારા મોહન સાથે સગાઈ થઈ ગઈ છે. Thank you.
દેખતે હૈયો ધરતા પાંડ તણા પાથરણા દે જા હર કાતા નર નારી એ જગમાં જા મહેમાન ગતિની વાત જ સૌથી નારી એવી વાત જ સૌથી નારી હે વાત જ સૌથી નારી સાંજ પડે ને ગામને પાદર ગાયો પાછી વળતી દુર્ભલે ને વસતા તો એ યાદ આવે આ ધરતી ગામને કુવે પાણી સિંચતી પનહારી નખરાળી ગામને કુવે પાણી સિંચતી પનહારી નખરાળી સૈયર વળતી ટોળે વાત કરે મલકા દે હા વાત કરે મલકા દે ઓ વાત કરે મલકા દે આપણા મન કમા મોરા ના નાપસી
હલો રે હલો પંખીડા રે સૌ સાથે રે બેસી ગીતડા રૂડા ગાતા ગીતડા સુણી માનવીયું ના યારે હરખાતા હર વસંતે ટવકે બોલે કાળવી કોયલ રાણી આપણા ગામ વતી હવે હું આપણા ગામની શાળા અને ગૌશાળાના દાતા સદગત વિજયસિંહના પુત્ર વિક્રમસિંહને વિનંતી કરું છું કે આપણા ગામ વતી તેઓ પુષ્પહાર પહેરાવી મોનાબેન અને આરતીબેનનું સન્માન કરે. વેલકમ ટુ ઇન્ડિયા. તમારે આ ગામ સાથે જે પણ સંબંધ હોય, પણ જ્યાં સુધી તમે અહીંયા છો ત્યાં સુધી આ વિક્રમસિંહના મહેમાન છો, અને અહીંયા રહેવાની તમને કોઈ પણ જાતની તકલીફ હોય તો મારી હવેલી આવજો. એ રામ રામ. રામ રામ ભાઈ. એ તમારા રતનનો પત્તો લાગ્યો? ના ભાઈ. નહીં? અરે ગોચી ગોચી થાકી ગયો. વાહ જોઈ જોઈને કંટાળી ગયો. મારો રતન મને ક્યાંય જડતો નથી. હે ભગવાન. છે કઈ ખટારો નથી આમાં. જલ્દી ચડવું, જલ્દી ઉતરવું જોવે. સમજ્યા? મારી ઉંમર થઈ હવે. હવે ઉંમર થઈ હોય તો ઠેકડો મારો. હા પૂછવું પડશે. પૂછ પૂછ. પાછા એના પૈસા માંગતા નહીં. ચૂપ. આપણે ભાઈ રામપુર જવા માટેનો રસ્તો કઈ બાજુ જરા બતાવશો? નાકની દાંડીએ હિદય દે વયા જાઓ. બે ગાવ હલશો એટલે બે રસ્તા આવશે. જમણી તરફ વળી જજો, ઈ રામપુર તમને લઈ જશે. જાઓ. ભલે, ધન્યવાદ. હાલો. એ કાકા, આ તો તમારો રતન લાગે. હા હું રતન જ લાગે. મારું રતન? આ ગામના માણસો સારા હો, વગર પૈસે રસ્તો બતાવે. રતન તો પૈસા માગે. રતન દીકરા. અરે રતન દીકરા, આવી ગયો દીકરા. તમારો દીકરો નથી, હું તો મારા આ બાપ જયરામ નો જતન છું. હા હા, એ મારો દીકરો છે, મારો દીકરો. નહીં દીકરા, રતન ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ. મેં તને લગ્ન ન કરવા દીધા. હવે તું જેમ કેશે એમ જ કરીશ બેટા, પણ મને એકલો મૂકીને ભયો ન જતો. એ બાપા, હવે તમે જ નક્કી કરો કે તમારા બે માં મારો બાપ કોણ. અરે પાગલ, મારા દીકરાને તારો દીકરો કહેતા શરમાતો નથી? ચાલ મારો દીકરો છે. બાપા, અત્યાર સુધી આપણે એમ જાણ્યું હતું કે ધરાર ધણી થાય, પરાણે પ્રેમ કરે, પણ આ ગામમાં તો ઉતરતા વેત જ બાપ
થવા આવ્યા. હરું થયું આપણે કોઈ બાઈ ને ન પૂછ્યું, નહીં તો મારી માં થવા આવત. તમે વાંધામાં પડી જાય, કોઈ બીજો બાપ મળશે. ચાલ ચાલ હવે. શું નામ રાખ્યા છે? કુમારી જય જડીલતા. બાપા, આ કન્યાની લંબાઈ કરતા નામની લંબાઈ જરા વધારે છે, પણ કઈ વાંધો નહીં. પરણ્યા પછી કુમારી જય જડી લતા માંથી કુમારી તો નીકળી જશે ને. પણ છોકરીના નામમાં મારા નામ જયરામ નો જય આવે છે. ઓહ, તે પરણ્યા પછી જય કાઢી નાખશું તો પણ તારી માના નામનું લતા રહી જાય છે, એનું શું? કઈ જાતનું નામ આ કન્યાએ રાખ્યું છે? મારા બાપ અને મા બે ના નામ એના નામમાં સમાઈ જાય છે. તો બાપા એમ કરશું, લતાઈ કાઢી નાખશું અને ખાલી એના પછી રહી જશે જડી, હા, અને બુટી હું લગાડી દઈશ એટલે થઈ જશે જડી બુટી. અને આમે આ બુટી આપણે કેટલી ગોઈતા પછી જડી છે ને. એટલે તું કેવા શું માંગે છે? મને છોકરી પસંદ છે. મારા છોકરાને તમારી છોકરી પસંદ છે, તમને આ જમાઈ પસંદ છે? ઉભારો, એની માને પૂછી આવું. ઉભાર્યો, મારે કન્યા સાથે લગ્ન કરવા છે, કન્યાની માં સાથે નહીં. સમોસું ખાવ. મારી દીકરીને તમારો છોકરો પસંદ છે? સાસુ હો તો બસ આવી. સમોસું ખાવ. તો બેસો, વ્યવહારની વાત સમજી લઈએ. એ બાપા, તમે તમારી કુટેવ પ્રમાણે પૈસા માંગતા નહીં, આ સમોસું ખાવ. તું તો ભારે નસીબદાર છે હો, મુરત્યો બહુ સારો મળ્યો છે. મારી તો આખા ભાવની ચિંતા ટળી. માં, જો તમે આટલો કરિયાવર આપવા માંગતા ન હો તો મારા દીકરાનું તમારી દીકરી સાથે સગપણ નથી કરવું. હું ગરીબ છું, પણ તમે કહો તો મારું ઘરબાર વેચીને કરિયાવર આપું. રૂપિયા, સોનું, ટીવી, ફ્રીજ, સ્કૂટર, કપડા આ તો દેવા જ પડે, નહીં તો આ લગ્ન નહીં થાય. રામ રામ. એ બાપા, મારે આમાંનું કઈ ન જોવે. આપણા ઘરમાં ક્યાં ઓછું છે? મારે તો આ ઘરની બસ કુમારી જય જડી લતા જ જોઈએ. આ સમજતું ખાવ. તું ચૂપ કર, કરિયાવર તો દેવો જ પડે. તમારે તમારે તમારો દીકરો વેચવો જ છે ને, તો આની પાસે માગો છો એના કરતા વધુ રૂપિયા હું તમને દઈશ, પણ તમારો દીકરો મને સોંપી દેજો. તમે, અરે તમે ધરાઈ જાઓ એટલા રૂપિયા હું તમને દઈશ, પણ મને મારો દીકરો, મારો રતન મને પાછો દઈ દો. મારો રતન મને પાછો. અરે પણ ભાઈ, હું તમારો રતન નથી, હું તો આ જયરામનો જતન છું. અરે રતન હો કે જતન હો, રૂપિયા દઈને ગાડી ખરીદી શકાય, ત્યાર જવેરાત ખરીદી શકાય, અરે રાજકારણી અને પોલીસને પણ ખરીદી શકાય, પણ દીકરો ને ખરીદી શકાય, સમજો? તમને તમને પણ છેલ્લી વાર કહી દઉં છું શિવરામ, જેમ મેં કીધું એ પ્રમાણે થાય તો જ આ સંબંધ થશે. ચાલ દીકરા. અરે રે, પણ મને મારી નહીં, મારી નહીં, જડી લેતા જ જોઈએ છે. ક્યાં લઈ જાવ છો તમે? હો માતા ચા પિતા તમે, વો તમે, હો બંધુ સખા તમે, વો તમે, હો વિદ્યા દ્રવણમ તમે, વા તમે, હો સર્વમ દેવ દેવ, કાયન વાચા મન સિંદ્રી એવા, બુદ્ધ્યા તનાવા પરકુતે સ્વભાવા. મોહન, તમને પણ નોવેલ વાંચવાનો શોખ છે? નોવેલ? હા, નોવેલ એટલે વાર્તા. આ વાર્તા નથી, ગીતા છે. મેં વાર્તાનું નામ નથી પૂછ્યું, મેં પૂછ્યું કે આ વાર્તા કઈ ભાષામાં છે અને શું આ પ્રેમની વાર્તા છે. હું પણ તને એ જ કહું છું કે આ વાર્તા નથી, ગીતા છે. યુ મીન આ વાર્તાની હિરોઈનનું નામ ગીતા છે? આરતી, શું વાત છે? તું ગીતા વિશે પણ બધું ભૂલી ગઈ? અરે મોહન ભાઈ, મેડમ સીતા વિશે પણ બધું જ ભૂલી ગયા છે. સીતા? વોટ સીતા? સીતા વિશે જાણવું હોય તો રામાયણ વાંચવી જોઈએ, અને ગીતા માટે મહાભારત. કયું ભારત? વોટ ઇઝ ધીસ નોનસેન્સ? આ ઘરમાં નવા માટે વ્યવસ્થિત બાથરૂમ પણ નથી મોહન, નથી શાવર, નથી ટબ, અરે ગરમ પાણી માટે હીટર પણ નથી. પાણી જોઈને પણ ચિતરી ચડે. અહીંયા નાવું કેવી રીતે? કેવી રીતે નાવું? ઇન્ડિયામાં નાવા માટે કુદરતી હીટર, કુદરતી ટબ, કુદરતી બાલ્ટી, કુદરતી શાવર. લા 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 લા.
સોનલ, તું મને હેરાન નહીં કર. કેમ, શું વાત છે? આજે કેમ આટલો ઉદાસ છે? કીધું ને, તું મને હેરાન નહીં કર. જો તું આમ રસાઈ જઈશ ને તો હું પણ રસાઈ જઈશ. ભલે.
ગતિ પાછી થાય. I love you. જા 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 ને નકરાળા. I love you ગોરી. I love you. જા 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 ને છોગાળા. તારું ચોપનીઓ જોને છલકાય છોરી. I love you. મારા હૈયામાં કોઈ કોઈ ખાય છોરા. I love you. You chori, I love you. I love you chori, I love you. I love you chori, I love you. I love you, love you, I love you. I love you, love you, I love you. I love you, love you, I love you. Hare par kidu ne, I love you. ક્યાં ખોઈ ગઈ હતી? તારા સપનામાં. અરે સોનલ, અરે તારી તો ચાલી. સોનલ, હવે તો આખો ભાવ આપણે સાથે રહેવાનું છે. મોહન, તું સોનલ ને પ્રેમ કરે છે? હમા, એ જાણતો હોવા છતાં કે તારા લગ્ન આરતી સાથે થવાના છે તો પણ તું આ ભૂલ કરી રહ્યો છે. તું જાણે છે માં, હું ક્યારે ખોટો નથી બોલ્યો અને આ સુધી તારાથી કોઈ વાત છુપાવી પણ નથી. સોનલ ને હું બહુ જ પ્રેમ કરું છું માં, અને અમે બંને સાથે જીવાના અને મરવાના સોગંદ લીધા છે. આરતી સાથે તારા લગ્ન થવાના છે તે જાણતો હોવા છતાં તે સોગંદ લીધા? હું શું કરું માં, સોનલના પ્રેમમાં એવી તાકાત છે કે મારું હૈયું સતત એની ઝગડા કરી રહ્યો છે. મારી પણ એવી ઈચ્છા છે માં કે સોનલને તું વહુ તરીકે સ્વીકારી લે. મોહન, તું એમ ઈચ્છે છે કે આખા ગામ વચ્ચે તારા પિતાએ આપેલ વચનમાંથી ફરી જાઉં? તું શું એમ ઈચ્છે છે કે આ ધરતી પર જેની મિત્રતાના ગીતો ગવાતા હોય એવા મિત્રોએ આપેલ વચનને હું તોડી નાખું? તું શું એમ ઈચ્છે છે કે જીવનની છેલ્લી પળે પણ તારા પિતાની એક જ ઈચ્છા હતી કે મારા દીકરાના લગ્ન આરતી સાથે જ થાય તેવી તારા પિતાની છેલ્લી ઈચ્છાને અધૂરી રાખું? અરે કયા મોએ દીકરા, કયા મોએ, કયા મોએ બેટા, કયા મોએ. મોહન, તું હંમેશા મારા હુકમનું પાલન કરતો આવ્યો છે અને આજે આજે હું તને હુકમ કરું છું કે તું સોનલને ભૂલી જા. તારા એક વેણ ઉપર જો માથું કાપીને તારા ચરણોમાં ના ધરી દઉં તો તારો દીકરો ના કહેતી માં, પણ સોનલને ભૂલવાનું ના કહે માં, સોનલને ભૂલવાનું ના કહે. જો સોનલ તને એટલી જ વાલી હોય તો એની સાથે લગ્ન કરતા પહેલા તારે મારી ઠાઠડી ઉપાડવી પડશે, ઠાઠડી ઉપાડવી પડશે, ઠાઠડી ઉપાડવી પડશે, ઠાઠડી ઉપાડવી પડશે. મોહન, તું, હું તારા જ વિચારોમાં ખોવાયેલી હતી. આરતી, હું તને કંઈક કહેવા માંગુ છું. હું પણ જ્યારથી આવી ત્યારથી તારી સાથે વાત કરવા માટે તરસી રહી છું. મારા હૃદયની પ્રેમભરી લાગણીઓ તને વ્યક્ત કરવા માંગુ છું, પણ પહેલા તું બોલ. તું જાણે છે કે નાનપણમાં આપણી સગાઈ થઈ ચૂકી છે અને તારાને મારા પિતાજીએ આપેલું વચન પૂરું કરવું એ મારી ફરજ છે. પણ હકીકત એ છે આરતી કે જો તારાને મારા લગ્ન થયા તો મારે જે પ્રેમ તને આપવો જોઈએ એ પ્રેમ હું તને નહીં આપી શકું. કારણ કે મારા મનમાં કોઈ બીજી જ મૂર્તિ વસેલી છે અને એને હું આ જન્મમાં વિસરી જાઉં એ શક્ય નથી. આરતી, તને વિનંતી કરું છું
કે મારી સાથે લગ્ન કરવાનો વિચાર તું તારા મનમાંથી કાઢી નાખ અને મને ભૂલી જા. તને ભૂલી જાઓ? નાનપણથી આજ સુધી જેની યાદને એક ક્ષણ માટે હું ભૂલી નથી શકી એને ભૂલી જાઓ? 15-15 વર્ષ સુધી પરદેશમાં રહી હોવા છતાં જેની યાદ મને આ દેશમાં પાછી ખેંચી લાવી એને ભૂલી જાઓ? મોહન, તમારી સાથે લગ્ન કરે એવો ફોર્સ તો હું તારા પર નથી કરી શકતી, પણ હા, જો તમારા પ્રેમનો સ્વીકાર કરે તો દુનિયાની આ તમામ સુખ સંપત્તિ ધન દોલત હું તારા પર વારી જાઉં. એકવાર ફરી વિચાર કરી લે, જો તું મને ઠુકરાવીશ તો તું તારા નસીબને જ ઠોકર મારીશ. આજે તમે ફરી અમારા ઘરે પધાર્યા અને સાથે જતનની બાને લેતા આવ્યા એ બહુ સારું કર્યું. હા, પણ એમાં મારા બાપાએ કઈ ધાર નથી મારી. અમારા ઘરમાં બધું જ કઈ મારા બાપાનું નથી ચાલતું. મારી બાનું પણ ચાલે છે, બાપા એનું પા ચાલે, મારી બાનું પોણું ચાલે. હવે તમે ઝટ કન્યાને બોલાવો એટલે મારી બા જોઈ લે. તમે અમને અગાઉથી જાણ કરી હોત તો અમે કન્યાને તૈયાર રાખત ને. તે કઈ વાંધો નહીં, એને તો કુદરતે જ તૈયાર કરીને મોકલી છે અને બાકીનું છે તે લગ્ન કર્યા પછી અમે અમારે ઘેરે તૈયાર કરી લેશું. મારી બાને પસંદ પડી જાય એટલે મારે વાર લગાડવી નથી, ઘડી આ લગ્ન. ખબરદાર, મારી માંગણી મુજબનો કરિયાવર મળશે પછી જ લગ્ન થશે. બાપા જયરામ, હું તમને હવાયો કરિયાવર દઈશ. એકવાર તમે જ કહ્યું હતું કે રૂપિયા દઈને મોટર મહેલા તો જર ઝવેરાત ખરીદી શકાય, પણ આજે હું તમને જોઈતો મનગમતો કરિયાવર દઈને અને જતનને એની મનગમતી કન્યા પરણાવીને આ મારી દીકરી આપી અને મારો દીકરો મેળવીશ. તમે એ જ તો નહીં, વર્ષો પહેલા એક અંધારી રાતે અચાનક મારી પત્નીને સુવાડ આવવાનો સમય થયો. અમે તમારા જ ઘરમાં આશરો લીધો અને તમે જ મારી પત્નીની સુવાડ કરી હતી. એ છો ને તમે? એ છો ને? હે, એ છો ને? પણ આ બધું શું છે? મારા રતન જેવો આબેહૂબ આ જતન તમારી પાસે ક્યાંથી? વર્ષોથી મારા આતમ પરનો બોજ હાલવો કરવા માટે હું તમને ગોતી હતી. એ રાત્રે તમારી પત્નીએ બે પુત્રોને જન્મ આપેલો, એમાંનો એક દીકરો મેં રાખી લીધો અને તમને એક જ પુત્ર અવતર્યો છે એવા મેં સમાચાર આપ્યા. એ જ આ જતન છે ભાઈ. આજે આટલા વર્ષોના પ્રાયશ્ચિત રૂપે હું તમને મારો આ જતન પાછો સોંપું છું. પણ મારા બે દીકરામાંથી એક દીકરો તમે તમારી પાસે શા માટે રાખી લીધો? હું આંજળી ન કહેવા એટલા માટે ભાઈ. અરે બેન, આ દુનિયામાં ન કરવાના પાપ તો ઘણા કરે છે, પણ આટલી સરળતાથી કબૂલાત કરીને પશ્ચાતાપનું પુણ્ય તો તમારા જેવા કોઈ પુણ્યશાળી જ કમાઈ શકે. સાચું કહું છું બેન, મારી જીતને કારણે મેં મારો એક દીકરો તો ગાડો બનાવીને ખોયો, પણ મારા આ દીકરાને ઉછેરીને મોટો કરીને અને મને પાછો સોંપીને તમે પશ્ચાતાપનો મને જે અવસર આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ પાર માનું છું બેન, ખરેખર પાર માનું છું. બાપા, હવે તમે આ પાળવાનું ને પડવાનું હમણાં મુલતવી રાખો અને મને ને આ જય જડી લતાને જલ્દી લગ્ન થાય એવા આશીર્વાદ આપો એટલે હું તમને એના હાથનું જ બનાવેલું સમોસું ખવડાવું. પગે લાગ, પગે લાગ. માં, આ તારો કેવો ન્યાય છે માં? એક હાથે આપી બીજા હાથે જૂઠવી લે છે. તારે આવું જ કરવું હતું તો સુનલ સાથે મારો મેળાપ કેમ કરાવ્યો? શા માટે એકબીજાના હૃદયમાં પ્રીતની લાગણી જગાડી? શા માટે? બોલ માં, શા માટે? હું હારી ગયો છું માં, હું હારી ગયો છું માં, હું હારી ગયો છું. એક બાજુ સોનલની પ્રીત વિના જીવી નહીં શકું અને બીજી બાજુ માતા પિતાનું આપેલું વચન પૂરું ના કરું તો મારા જીવાનો અર્થ શું માં? મારા જીવાનો અર્થ શું? મને માર્ગ બતાવો માં, મને માર્ગ બતાવો. મોહન,
હું તને માર્ગ બતાવું છું. હા મોહન, તું એ જ કર જે આજ સુધી કરતો આવ્યો છે. માની આજ્ઞાનું પાલન કરવું એ દરેક દીકરાની ફરજ છે. સોનલ, આ તું બોલે છે? હા મોહન, જે પ્રેમ પ્રેમીના સુખ દુઃખમાં કામ ના આવે એ પ્રેમ શું કામનો? સોનલ, પણ તારું શું થશે? તું મારી ચિંતા ન કરીશ. મારું તું એ જ થશે જે મીરાનું થયું તું. હું તારા નામના ગીત જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ગાતી રહીશ. જાણું છું તું મારા પ્રેમમાં થઈને બીજો ગણ ભટકે છે. આ ભવમાં ભલે દેહ મળે ના, આ ભવમાં ભલે દેહ મળે ના, આત્મ તારી જોડે છે. જાણું છું તું
મારા પ્રેમમાં થઈને બીજો ઓગણ ભટકે છે. આરતી અને મોહનના લગ્ન અંગે તારા અને મારા પતિએ એકબીજાને વચન આપેલા. એ વચન હું એક શરતે સ્વીકારવા તૈયાર છું, પણ શરતનો આધાર તારી ઈચ્છા પર રહેલો છે. શું તું તારા દીકરાને જગતના તમામ પૈસાદારો માનો એક પૈસાદાર બનાવવા ઈચ્છે છે? હા બેન, દુનિયાની કઈ એવી માં હશે કે જે પોતાના દીકરાને પૈસાદાર બનાવવાના ઈચ્છે? પણ તમે કઈ શરતની વાત કરી રહ્યા છો? મને તો એ જ સમજાતું નથી. શરત માત્ર એ જ કે મોહન અને આરતીના લગ્ન તો જ થઈ શકે જો મોહન ઇન્ડિયા છોડી હંમેશને માટે અમેરિકા આવી વસે. તમે હા શું કહી રહ્યા છો? જે દીકરો એની માથી એક પળ માટે પણ વિકૃત ના રહી શકે, અને જે દીકરાનું બહુ જોયા વગર એની માના ગળે કોળીઓ પણ ના ઉતરે, ભલા એકબીજાથી વિકૃતા કઈ રીતે રહી શકવાના? દુનિયામાં માણસને નામ અને પૈસો કમાવવા માટે શું નથી કરવું પડતું? તું નથી ઈચ્છતી કે તારો દીકરો જગતમાં ખૂબ નામ કમાય, અઢળક સંપત્તિનો માલિક બને? બેન, તમારા અઢળક પૈસાના ભાર હેઠળ તમારા આત્માનો અવાજ દબાઈ ગયો છે, એટલે તમને એનો ખ્યાલ નથી કે લાડકોટથી ઉછેરેલો દીકરો અહીંયાથી દૂર સાત સમુદ્ર પાર જ્યારે વિદેશ જાય ત્યારે એની માં ના જીવી શકે, ના જીવી શકે. કેમ ના જીવી શકે? હા, માણસને જીવવા માટે જોઈએ શું બે વખતનો રોટલો અને મુઠ્ઠી ભરીને રૂપિયા? પણ નહીં, મને ખબર જ હતી કે તમે ઇન્ડિયા વાળા આમ ખોટા આંસુ વહાવીને નાટક કરવાના, અને એટલે જ હું અમેરિકાથી વ્યવસ્થા કરીને જ આવી છું. પીકે, કમ હિયર. એક્સક્યુઝ મી મેડમ. લે આ રૂપિયા, એનાથી તું ઈચ્છે એ રીતે જીવી શકશે, તું ઈચ્છશે એ લોકોને કસુંડીની જેમ નચાવી શકશે, અરે ખરીદી શકશે બધાને. લે લે બોલ, હજી કેટલા જોઈએ છે તને, કેટલા જોઈએ છે બોલ. વાહ માજી વાહ, તમારા જેવી પૈસાદાર ભિખારણ આ જગતમાં કોઈ ન હોય. અરે ગરીબ સ્ત્રી કોળો પાથરીની ભીખ માંગે છે, એવી રીતે તમે રૂપિયાની ચાદર ફેલાવી તમારી દીકરી માટે જમાઈની ભીખ માંગી રહ્યા છો? શટ યોર માઉથ, હું તારો બકવાસ સાંભળવા નથી માંગતી. ઓકે, કાન ખોલીને સાંભળી લો માજી, આ દુનિયાએ બનાવેલી સોના ચાંદીની દિવાલમાં એટલી તાકાત નથી કે અમને મા દીકરાને એકબીજાથી વિખૂટા પાડી શકે. ઉઠાવી લો તમારા કાગળના ટૂંચા. બાકી તમારા જેવી નિસંતાન સ્ત્રીને ક્યાંથી ખબર હોય કે સંતાનનું સુખ શું હોય છે? ખબરદાર, જે એક શબ્દ પણ આગળ બોલે છે તો વડીલોની સાથે આ રીતે વર્તા કરાય? શું મેં તને આવી શિક્ષા આપી છે? આપણા દેશના આ સંસ્કારો છે? અરે મોનાબેન, તારા મા સમાન છે, સમજો. મારો મોહન અજાણતા બોલી ગયો છે, એના બદલે હું તમારી માફી માંગુ છું. બંધ કરો તમારા બધા નાટક અને કાન ખોલીને સાંભળી લો, હવે તો મોહન અને આરતીના લગ્ન કોઈ કાળે શક્ય નથી. ના બેન ના, હા તમે શું બોલી રહ્યા છો? તમારા પતિ ને મારા પતિ એકબીજાને આપેલા વચનના કોઈ બોલ નથી. હું કોઈ વચનમાં માનતી નથી. પીકે, યસ મેડમ. હું અહીં ગામડાના ગમાર જાનવર જેવા માણસો વચ્ચે રહેવા માંગતી નથી. જાઓ.
જવાની તૈયારી કરો. હવે તો આરતી ના લગ્ન હું અમેરિકામાં જ કરીશ. નહીં મુના બેન, નહીં બેન, આવું નહીં બોલતા. આરતી અને મોહન ના લગ્ન નહીં થાય તો મોહન ના બાપુ ના આત્માની શાંતિ નહીં મળે. લઈ જાઓ, લઈ જાઓ મારા મોહન ને અમેરિકા લઈ જાઓ. મારા પતિ આપેલું વચન પાળવા હું મારા કાળજા ઉપર પથ્થર મૂકી દઈશ. પણ આરતી અને મોહન ની સગાઈ તોડવાની વાત ક્યારેય ન કરતા બેન, ક્યારેય ન કરતા બેન. આ તો શું બોલે છે? નહીં માં, હું તને છોડીને કશે નહીં જાઉં માં, કશે નહીં જાઉં. દીકરા, નસીબના લેખા જોખાથી આજ સુધી કોઈ આગળ ગયું નથી અને જઈ શકતું નથી. દીકરા, તારું નામ ભલે મોહન રહ્યું પણ તારામાં ગુણ, તારામાં ગુણ શ્રવણ કુમાર જેવા છે. યાદ છે દીકરા, શ્રવણ કુમારે ક્યારેય ના મા બાપનું કહ્યું ટાળ્યું નહોતું. હા દીકરા, તારે તારા બાપુજી નું વચન પૂરું કરવું હોય અને આ માનું કેવું જો માનવું હોય તો તારે અમેરિકા જવું પડશે. તારે અમેરિકા જવું પડશે દીકરા, તારે અમેરિકા જવું પડશે દીકરા, જવું પડશે, જવું પડશે. માં, તું જેમ કહેશે માં એમ જ થશે. માં એમ જ થશે. નાઇસ, વેરી નાઇસ. જેવું સાંભળ્યું હતું એવું જ જોયું. દિનુ સાચું કહેતો હતો કે ભારત દેશના લોકો વચન માટે કંઈ પણ કરી શકે છે. મોહન, તું બિલકુલ ચિંતા ન કરીશ. લગ્ન વખતે હું તને એવી ભેટ આપીશ ને કે જિંદગીભરના તમારા તમામ દુઃખો દૂર થઈ જશે. પીકે, લગ્ન માટે આપણે કઈ શોપિંગ કર્યું નથી હજી. ચલો, કાલે શહેરમાં જવાની તૈયારી કરો. માણસો તારા મહેમાનો ને પકડીને લઈ ગયા. આવો આવો, હું તમારી જ રાહ જોતો. વિક્રમસિંહ, યુ બાસ્ટર્ડ. નો મેડમ, નો, આવું ના બોલે. હું તમારો થનાર જમાઈ છું અને જમાઈને ગાળ ના આપવા. જમાઈ? અરે તારું મોડું તો જો, યુ સન ઓફ બિચ. ચૂપ, આનું મોડું બંધ કરી દો. આજે હું તમારી સામે આરતી સાથે લગ્ન કરીને મોહન અને આખા જગતને બતાડી દેવા માંગુ છું કે આરતીનો એક માત્ર હસબન્ડ હું જ છું.
મને આ લગ્નના ફેરા ફરવાનો કોઈ શોખ નથી, પણ શું કરું, તને પામવા માટે દુનિયાના રીત રિવાજો મારે માનવા પડે. પા કેટલી બૂમો પાડું એટલી પાડ, પણ એટલું યાદ રાખજે કે મારું નામ વિક્રમ સિંહ છે. તારી આ ચીસો આકાશ સુધી પહોંચશે તો પણ ભગવાન તને મારાથી બચાવી નહીં શકે, સમજી? વિક્રમ બે નીચા પેટનાઓ ઓલા કાળા હપ્તીને મારી નાખશે. તારા લગ્ન થઈ ગયા છે તો હાલ મારા બેરેજ બ્યુરો માં તારા લગ્ન કરી દઈ, એના માટે મારી લઈ જો બે આવે છે. ભીખ લાગે છે ને મોહન, બંદૂક ફેંકી દે નહીં તો આ લોકોને ખતમ કરી નાખીશ. વિચારી શું રહ્યો છે મોહન? ફેંકી દે બંદૂક, થઈ તો મારા એક ઇશારે મારા માણસો આ લોકોને ભૂખા કાઢી નાખશે, સમજ્યો? આજે તારું મોત છે. ખબરદાર વિક્રમસિંહ, હવે જો મારા દોસ્ત રામના દીકરા મોહન પર તે હાથ પણ ઉપાડ્યો છે તો એમ નહીં સમજતો કે દિનુ કાકા અમેરિકાથી આ રમકડાની ખાલી લઈને આવ્યા છે? આમાં જેટલી ગોળીઓ ભરી છે ને એ તારી ખોપડીમાં ઉતારીને તારી ખોપડીના ફૂરચે ફૂરચા ઉડાડી દઈશ. પણ આ વિક્રમસિંહે તને જે માર માર્યો છે એનો વ્યાસ સાથે એવો બદલો લે કે એની સાત પેઢી એને યાદ થઈ જાય. માર મોહન માર. અરે માર દીકરા માર, એને બતાવી દે જામ ખંભાળિયાનું પાણી. એક ઓર તો
આ શું છે? હોકી છે. હોકી છે? હા. બોલ કે છે? લાવું છું. હવે છે તો આ શું છે? બોલ નથી તો. ધરતી આકાશ એક થઈ જશે, દુનિયાની કોઈ તાકાત નથી જે મને ને મોહન ને બે ખોટા પાડી શકે. આરતી બેટા, તું આ શરત જીતી ગઈ છે. તું જીતી ગઈ અને હું હારી ગઈ. તમારી દીકરી? હા લક્ષ્મી ભાભી, આરતી મારી દીકરી છે. પણ કાકા, આનું નામ તો સોનલ છે. ના મોહન દીકરા, આજ મારી આરતી છે. હા, આજ મારી આરતી છે. ભાભી, સોનલ તો આ છે. આ મારા જીવનલાલ મેનેજરની દીકરી. અરે જીવનલાલ, તમે આ પહેરવેશમાં? મોના, આ બધું શું છે? સોનલ, આરતી, આરતી, સોનલ. શરત જીતી ગઈ, શરત હારી ગઈ, શું છે આ બધું? હું તમને સમજાવું પાપા. મમ્મી મારા લગ્ન એક કરોડપતિ છોકરા સાથે કરવા માંગતી હતી, જે મને મંજૂર નહોતું. એક દિવસ તારા લગ્ન મોહન સાથે ત્યારે જ થશે જ્યારે એ મારી પરીક્ષામાંથી પાસ થશે. કેવી પરીક્ષા? યસ, દાવપેચ સાથેની પરીક્ષા. હું જેમ કહું તેમ તમારે કરવાનું છે. અન્ડરસ્ટુડ? આરતી બનશે સોનલ અને સોનલ બનશે આરતી, એટલે કે સોનલના પિતા બનશે આરતીના પિતા. અને આ પરીક્ષામાંથી જો મોહન પાસ થશે તો તારા મોહન સાથેના લગ્ન મને મંજૂર છે, અને જો નાપાસ થશે તો હું જ્યાં કહીશ ત્યાં તારે પરણવું પડશે. કબૂલ? મને મારા મોહન ઉપર પૂરો વિશ્વાસ છે કે એ તારી અગ્નિ પરીક્ષામાં જરૂર પાસ થશે. એટલે મમ્મી, તારી આ શરત મને કબૂલ છે. આજે હું બહુ જ ખુશ છું કે મને મારો સાચો જીવન સાથી મળી ગયો. હારતી, તું બહુ લકી છે કે તને કરોડોમાં એક જીવન સાથી મળી ગયો છે. આરતી બેટા, વર્ષો સુધી હું તારી માને જે ન શીખવી શક્યો એ તે થોડા દિવસમાં શીખી બતાવ્યું. ધન્ય છે દીકરી તને. હા દિનુ, અમેરિકામાં રહીને હું ભૂલી ગઈ હતી કે આપણા દેશના માણસો કેટલા માયાળુ છે. થવો થવો, તમારો ફોટો પાડવો છે. અરે ઉભો રે, મને આવી જવા દે. અરે તું આવતી નહીં, તમાઈ જ નહીં. હા